विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયની અંદર સ્વાધ્યાય 8.2 સ્વાધ્યાય 8.2 ની શરૂઆત કરીએ. તો મિત્રો, સ્વાધ્યાય 8.2 ગણતા પહેલા ત્રિકોણમિતિય મૂલ્યનો કોષ્ટક sin cos tan છે એની કિંમતનો મૂલ્યનો કોષ્ટક છે એ આપણે શીખવાનું છે. અગાઉ મેં 11-12 સાયન્સનો એક વિડીયો બનાવ્યો હતો, એની અંદર મેં આ કોષ્ટક બનાવેલું છે. ત્રિકોણમિતિય મૂલ્યનો કોષ્ટક કેમ બનાવવું એ મેં અગાઉ એક વિડીયો બનાવેલો છે, એની અંદર છે. આ કોષ્ટકનો વિડીયો છે, તમને ઉપર આઈ બટન છે એમાં ક્લિક કરજો એટલે તમને આ કોષ્ટક, તમને એનો વિડીયો જોવા મળશે. તો ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યનું જે કોષ્ટક છે એની મેં સમજૂતી વિગતવાર અગાઉ પણ આપી છે, એનો વિડીયો હું આઈ બટનમાં મૂકું છું. તો તમે આઈ બટન ઉપર ક્લિક કરી અને આ વિડીયો જોઈ લેજો. તો આજે પણ ફરીથી એક વખત હું કોષ્ટક શીખવાડી દઉં છું પાછું, અને આપણે 8.2 ગણીએ એની અંદર આ કોષ્ટકનો આપણે ઉપયોગ કરશું. તો મિત્રો, તમારે પહેલાં કોષ્ટક શીખવું હોય તો એની અંદર અહીંયા ખૂણા 0, 30, 45, 60 અને 90, નીચે આવી પાસે વિધેય સાઇન કોસ ટેન કોટ કોસેક અને શેક, એની અંદર તમારે સૌ પ્રથમ ક્રમ આપી દેવાનો 0, 1, 2, 3 અને 4, આ રીતનો ક્રમ આપી દેવાનો છે. ત્યાર પછી શું કરવાનું છે, બધાને 4 વડે ભાંગી નાખવાના, ભાંગ્યા 4. બધાને 4 વડે ભાંગી નાખવાના. 4 વડે ભાંગ્યા પછી તમારે દરેક ઉપર વર્ગમૂળ કરી નાખવાનું છે. આ રીતનું દરેક ઉપર વર્ગમૂળ કરવાનું. પહેલાં 0, 1, 2, 3, 4 ક્રમ લખવાના, બધાને 4 વડે ભાંગવાના, ત્યાર પછી તમારે એની ઉપર વર્ગમૂળની નિશાની લગાડી દેવાની છે. હવે આપણે એની રકમનો હિસાબ કરીએ તો કે 0 ભાંગ્યા 4, 0 ભાંગ્યા 4 એટલે 0, અને 0નું વર્ગમૂળ થાય 0 એટલે આપણને પહેલી કિંમત મળશે સાઇન 0ની કિંમત 0. ત્યાર પછી બીજી કિંમત છે અહીંયા 1/4 એનું વર્ગમૂળ છે, 1નું વર્ગમૂળ 1 અને 4નું વર્ગમૂળ 2. ત્યારબાદ અહીં છેદ ઉડાડીએ તો 2/4 એટલે છેદ ઉડશે, 2 1 2, 2 2 4 એટલે અહીંયા 1 વધશે, 1નું વર્ગમૂળ 1 અને 2નું વર્ગમૂળ નીકળે ને એટલે √2. ત્યાર પછી અહીંયા 3નું વર્ગમૂળ નીકળે ને એટલે √3 અને 4નું વર્ગમૂળ 2. અહીંયા 4 4 ઉઠશે એટલે 1 વધશે, 1નું વર્ગમૂળ 1. આ મિત્રો પહેલી લાઇન બની. હવે બીજી લાઇન કોસની કિંમત મેં કેમ મેળવી, અહીંયા જે કિંમત મેળવી સાઇનની મળી છે. સાઇન 0ની કિંમત 0, સાઇન 30ની કિંમત 1/2, સાઇન 45ની કિંમત 1/√2, સાઇન 60ની કિંમત √3/2 અને સાઇન 90ની કિંમત 1. કોસની કિંમત કેમ મેળવી, તો કે આ જે છે વેલ્યુ એ ફરીથી અહીંયા લખી નાખવાની, 1 છે અહીંયા, અહીંયા 0, આ અહીંયા √3/2, આ અહીં જગ્યાએ 1/2, આ એમનું. આ બીજી કોસની કિંમત મળી ગઈ. ત્યાર પછી ટેનની કિંમત. તો મિત્રો, ટેનનું મૂલ્ય છે ને, ટેન એટલે સાઇનના છેદમાં કોસ, એટલે કે સાઇન અને કોસનો ભાંગાકાર કરો એટલે તમને ટેનનું મૂલ્ય મળે. તો આ ઉપર સાઇન છે, નીચે કોસ છે, આ બીને તમારે ભાંગાકાર કરવાનો છે. ભાંગાકાર કરો તો અહીંયા 0 ભાંગ્યા 1 એટલે 0, 0 ભાંગ્યા 1 એટલે 0. આ બેનો તમે છેદમાં લખો તો છેદના √2 √2 એટલે 1/√3, આ રીતનું 1/2, √3/2 લખો, આ બે ગયા 1/√3. આ બેનો ભાંગા કરો, 1/√2 છેદમાં 1/√2 બધું ઉડી જાય એટલે 1. અહીંયા છેદના 2 2 ઉડશે એટલે √3/1 એટલે √3 અને 0 ભાંગ્યા 1 એટલે અવ્યાખ્યાયિત. હવે ટેનની મળી જાય કોટની કોસ આની જેમ, આ કિંમત છે અહીંયા, આ કિંમત છે અહીંયા, આ અહીંયા, અહીંયા અને, તો પહેલાં અહીંયા આવશે અવ્યાખ્યાયિત, અહીંયા 0
અહીંયા રૂટ થ્રી, વન અપોન રૂટ થ્રી અને અહીંયા એક. ત્યાર પછી મિત્રો કોસેકની કિંમત, કોસેક છે ને એ સાઇનનું વ્યસ્ત કરવાનું, સાઇનનું વ્યસ્ત કરવાનું. સાઇનનું વ્યસ્ત એટલે અહીં જીરો, જીરોનું વ્યસ્ત છે અવ્યાખ્યાય થઈ. એકના છેદમાં બે એનું વ્યસ્ત થાય બેના છેદમાં એક એટલે બે. એકના છેદમાં રૂટ ટુ એનું વ્યસ્ત થાય રૂટ ટુ. આનું વ્યસ્ત બેના છેદમાં રૂટ થ્રી અને એકનું વ્યસ્ત એક. ફરીથી સેકનો ભાઈ છે એની કિંમત અહીંયા આ એક અહીંયા અવ્યાખ્યાયિત, અહીંયા ટુ રૂટ થ્રી, અહીંયા બે અને આ રૂટ ટુ એમનું. તો આ આપણે કોષ્ટક શીખા કે આખું ફરીથી મેં બનાવ્યું કેમ બનાવ્યું. અહીંયા થોડુંક મેં નાની સાઇઝમાં લખ્યું છે ભેગા આપણે દાખલા ગણવાના છે એટલા માટે. હવે આ કોષ્ટક છે એનો મેં અગાઉ એક વિડીયો બનાવ્યો હતો, એ આઈ બટનની અંદર મેં મૂક્યો છે. તો આ વિડીયો જોઈ અને પછી આઈ બટનનો જે વિડીયો કોષ્ટકનો છે તે જોઈ લેવો, જેથી તમને કોષ્ટક આખું ફરીથી વ્યવસ્થિત સમજાઈ જાય. હવે આપણે એની અંદર સ્વાધ્યાય 8.1 દાખલો પહેલો જોઈએ, કિંમત શોધો. કોષ્ટકને આધારે આપણે કિંમત મેળવી છે. એમાં પહેલો દાખલો છે સાઇન 60 કોસ 30 પ્લસ સાઇન 30 અને કોસ 60, આનું મૂલ્ય છે આપણે મેળવવાનું છે. તો આપણે અહીંયા રકમ લખીએ. પહેલો દાખલો છે એમાં સાઇન 60 કોસ 30 વત્તા સાઇન 30 અને કોસ 60. આની અંદર ફક્ત મિત્રો તમારે કોષ્ટક ઉપરથી જોઈ અને કિંમત, પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય તો પહેલાં તમારે કોષ્ટક ડ્રો કરી લેવાનું, એક રફ પેજની અંદર આવું કોષ્ટક બનાવી લેવાનું. તમને મેં શોર્ટકટ રીતે શીખવાડ્યું છે કોષ્ટક કેમ બનાવવું, આ શોર્ટકટ રીતનો ઉપયોગ કરી કોષ્ટક બનાવી લેવાનું, ત્યાર પછી આ દાખલો ગણવાનો, જેથી તમારે કોષ્ટકની કિંમત મૂકતી વખતે ભૂલ થાય નહીં. હવે સાઇન 60, તો અહીંયા જુઓ સાઇન 60ની કિંમત અહીંયા આપી છે રૂટ 3/2, અહીંયા લખ્યા રૂટ 3/2. કોસ 30, તો કોસ 30 અહીંયા આપ્યું છે રૂટ 3/2 પ્લસ સાઇન 30, તો સાઇન 30ની કિંમત અહીંયા આપી છે 1/2. કોસ 60, કોસ 60ની કિંમત આપી છે અહીંયા 1/2. આ બે કિંમત આપણે મૂકી દીધી. ત્યાર પછી હવે આપણે એનો ગુણાકાર કરી નાખીએ. તો અહીંયા રૂટ 3 ગુણ્યા રૂટ 3, અગાઉ પણ મેં તમને શીખવાડી દીધું આગળના વિડીયોની અંદર, રૂટ 3 ગુણ્યા રૂટ 3 એટલે રૂટ 3 એટલે વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 3 એટલે વર્ગમૂળની અંદર 9, 9નો વર્ગમૂળ થાય 3, નીચે 2 ગુણ્યા 2 એટલે 4, અહીંયા 1 ગુણ્યા 1 એટલે 1, નીચે 2 ગુણ્યા 2 એટલે 4, 4 લસા લઈએ, 2ના છેદમાં 4 છે કોઈને કંઈ ગુણવા પડે નહીં, આના છેદમાં 4 છે આના છેદમાં 4 છે અને કોઈને ગુણવા પડે નહીં, 3 વત્તા 1 એટલે 4 ભાંગ્યા 4 એટલે થાય 1, બરાબર છે. આ મળી ગયું આપણને પહેલા દાખલાનું મૂલ્ય. ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો, 2 10² 45 પ્લસ કોસ સ્ક્વેર 30 માઇનસ સાઇન સ્ક્વેર 60. આની અંદર આપણે કિંમત મૂકીએ 2 10 45, તો 10 45 આપણે અહીં કોષ્ટકમાં છે 1, 10 45ની કિંમત 1, પણ ઉપર વર્ગ છે એટલે કાઉસ કરીને આપણે વર્ગ કરી નાખીએ. આ 2ના 2, 10 45ની કિંમત 1, ઉપર સ્ક્વેર છે એટલે સ્ક્વેર. કોસ 30, મિત્રો કોસ 30 અહીંયા છે રૂટ 3/2, તો કોસ 30ની કિંમત લખશું રૂટ 3/2 નો વર્ગ. સાઇન 60, તો આ રહ્યો અહીંયા સાઇન 60ની કિંમત છે કોષ્ટકમાં, સાઇન 60 એટલે રૂટ 3/2 નો સ્ક્વેર. આપણે બધાના વર્ગ કરી નાખ્યા પછી સાદરૂપ દઈએ, 2 1નો વર્ગ 1 પ્લસ વર્ગમૂળ 3 એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ ને વર્ગ જાય, વર્ગમૂળ 3નો વર્ગ કરો એટલે 3, નીચે 2નો વર્ગ 4 માઇનસ, અહીંયા પણ એવું
वर्गमूल 3 નો વર્ગ 3 નીચે 2 નો વર્ગ 4 હવે અહીંયા જુઓ તો +3/4 અને -3/4 +3/4 અને -3/4 છે એને આપણે કેન્સલ કરશું અહીંયા વધશે એનો ગુણાકાર કરીએ 2 × 2 તો આ આપણને મૂલ્ય મળી ગયું 2 ત્યાર પછી આપણી પાસે ત્રીજો દાખલો છે એની અંદર cos 45 ना छेद मा sec 30 वत्ता cosec 30 अबे cos 45 छे एनु मूल्य अपने यहां જોઈએ तो cos 45 નું મૂલ્ય છે 1/√2 1 ના છેદ માં વર્ગમૂળ 2 પછી ત્યાર પછી sec 30 sec 30 નું કિંમત છે 2 ના છેદ માં વર્ગમૂળ 3 cosec 30 cosec 30 ની કિંમત છે આપણી પાસે અહીંયા 2 ફરી એક વખત કિંમત જોઈ લઈએ cos 45 તો cos 45 અહીંયા જો 1 ના છેદ માં √2 sec 30 sec 30 2 ના છેદ માં વર્ગમૂળ 3 અને cosec 30 તો cosec 30 ની ઉપર કિંમત છે એની ઉપર 2 આ બધી આપણે કિંમતો અહીંયા લખી હવે મિત્રો આપણે અહીંયા લસા લઈ લઈએ અહીંયા આપણે લસા લઈએ તો 1/√2 એમનું અહીંયા √3 લસા આવશે હવે આના છેદમાં √3 છે એટલે ગુણવા નહીં પડે એટલે 2 એમનું પ્લસ આના છેદમાં √3 નથી એટલે √3 વડે ગુણીએ એટલે 2√3 આવું થાય લસા લીધો અંશમાં એમનું છેદમાં લસા લીધો એટલે અહીંયા √3 વડે ગુણ્યા હવે મિત્રો આની અંદર બે વસ્તુ થાય આ છેદનો છેદ છે ને એ અંશમાં જાય અને આ અહીંયા છેદ છે ને અહીંયા નીચે આવશે છેદનો છેદ અંશમાં જાય ને આ નીચે આવશે એટલે આવું થાય અહીંયા એના પછી સ્ટેપ લખીએ √3 અંશમાં આવી જાય નીચે વધશે √2 +2√3 આ રીતનો આવશે તો આપણે આનો અંદર ગુણાકાર કરીએ એટલે અહીંયા ગુણાકાર કરીએ એટલે આવું થાય આ √3 બરાબર છે આનો ગુણાકાર આની સાથે કરો √2 ગુણ્યા 2 એટલે 2√2 થાય પ્લસ આનો આની સાથે ગુણાકાર કર્યો 2 ગુણ્યા √2 એટલે 2√2 હવે આનો આની ગુણાકાર કરીએ અહીંયા તો 2 આખા √2 ગુણ્યા √3 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 ઈ બેનો ગુણાકાર કરો એટલે વર્ગમૂળ 6 થાય ફરીથી એક વખત બોલી જાઉં છું 2 ગુણ્યા √2 એટલે 2√2 2 ગુણ્યા √2 એટલે 2√2 આનો આની સાથે ગુણાકાર કરો એટલે 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર કરો એટલે વર્ગમૂળ 6 થાય ત્યાર પછી આપણે ને વ્યવસ્થિત લખીએ આ √3 મોટું પદ છે એ પહેલા લખીએ 2√6 +2√2 આ રીતનું લખ્યું હવે આપણે એની કરણી લઈ લઈએ અહીંયા કરણી લેવી છે તો જોઈએ કરણી કઈ રીતની લેવાની હવે કરણી લેવી છે તો છેદમાં એના જેવા પદ વડે ગુણવાનું થાય અહીંયા √3 છેદમાં 2√6 +2√2 ની કરણી લેવી છે એટલે ગુણ્યા છેદનું પદ છે એના જેવા પદ વડે પણ અહીંયા પ્લસ છે તો માઇનસ પદ વડે ગુણવાનું છે આ રીતનું અહીંયા 2√6 કરણીમાં કેવું હોય જો પ્લસ છે તો અહીં માઇનસ 2√2 કોઈ પણ પદની કરણી કરો એના જેવું જ પદ છે પણ વિરુદ્ધ નિશાનીવાળું અહીંયા પ્લસ છે તો માઇનસ એવા પદ વડે ગુણી નાખવાનું અંશને છેદને આને કરણી કરી કહેવાય આ છેદમાં જે પદ છે એની વિરુદ્ધનું પદ વડે ઉપર નીચે ગુણી નાખો આ બેને ઉડા નાખો મૂળ રકમ થઈ ગઈ હવે અહીંયા આ √3 ગુણ્યા 2√6 -2√2 નીચે આ એ પ્લસ બી અને એ માઇનસ બી આવું તમે સૂત્ર શીખી ગયા છે 9મા ધોરણ 8મા ધોરણમાં એ પ્લસ બી અને એ માઇનસ બી હોય તો એનો જવાબ શું થાય એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે અહીંયા પેલું પદ છે એ કહીએ એટલે એનો વર્ગ થાય એક વાર વત્તા ને એક વાર ઓછા બી આવ્યો છે એટલે 2√6 નો વર્ગ
ઓછા બીજું પછી એનો વર્ગ થાય ટુ રૂટ ટુ નો વર્ગ. હવે અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે, આ રૂટ થ્રી છે એનો આની સાથે ગુણાકાર એટલે બે એમનો. અહીંયા વર્ગમૂળની અંદર ત્રણ ગુણ્યા છ એટલે છ તેરી અઢાર ઓછા, એવી જ રીતના આનો આની સાથે ગુણાકાર કરવાનો છે બે એમનું. વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ બે, વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ બેનો ગુણાકાર થાય બે ગુણ્યા ત્રણ એટલે છ. ફરીથી સમજાવી દઉં, આ બે એમનું વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ છનો ગુણાકાર છ તેરી અઢાર એટલે વર્ગમૂળમાં અઢાર ઓછા આ બે એમનું. અહીંયા વર્ગમૂળ ત્રણ છે અને વર્ગમૂળ બે છે એટલે વર્ગમૂળની અંદર ગુણાકાર થાય, વર્ગમૂળની અંદર બે ગુણ્યા ત્રણ એટલે વર્ગમૂળ છ. અહીંયા નીચે બેનો વર્ગ ચાર, ફરીથી સમજાવું, અહીંયા બેનો વર્ગ ચાર અને વર્ગને વર્ગમૂળ જાય એટલે ગુણ્યા છ, બેનો વર્ગ ચાર અને વર્ગને વર્ગમૂળ જાય એટલે છ. એવું જ અહીંયા બેનો વર્ગ ચાર ગુણ્યા આ વર્ગને વર્ગમૂળ જાય એટલે બે. હવે અહીંયા આ બે અઢાર છે એના ભાગ પડીએ, નવ ગુણ્યા બે, નવ દુ અઢાર આ ટુ રૂટ સિક્સ. અહીંયા છ ગુણ્યા ચાર એટલે છ ચાર ચોવીસ માઇનસ ચાર બે આઠ, આ રીતનું થાય. હવે આપણે આગળ સાદરૂપ દઈએ જી, અહીંયા મેં જે ભાગ પડ્યા સમજાણા, નવ ગુણ્યા બે એટલે અઢાર, બાકી બધાનું આ બેનો વર્ગ કર્યો એટલે છ ચાર ચોવીસ ઓછા આઠ. અહીંયા આપણે એવું થાય બે, અહીંથી નવનું વર્ગમૂળ થાય ત્રણ, આ બે તો હતા જ, આ બે તો હતા, નવનું વર્ગમૂળ થાય ત્રણ અને આ વર્ગમૂળ બે એમનું ઓછા ટુ રૂટ સિક્સ. હવે અહીંયા ચોવીસમાંથી આઠ બાદ કરવાનું એટલે વધશે સોળ, કેટલા વધશે સોળ. ત્યાર પછી આપણે ગુણાકાર કરીએ, બે તેરી છ, છ રૂટ ટુ ઓછા ટુ રૂટ સિક્સ ના છેદમાં સોળ. અલગ અલગ છેદ દેવા હોય તો હજી એક સ્ટેપ આપણે લખીએ, અહીંયા છ વર્ગમૂળ બે ના છેદમાં સોળ અને અલગ અલગ છેદ આપ્યો કહેવાય ટુ રૂટ સિક્સ ના છેદમાં સોળ. બે ગુણ્યા ત્રણ એટલે છ, આ વર્ગમૂળ બે ઓછા ટુ રૂટ સિક્સ એ છેદમાં સોળ. બેને અલગ અલગ છેદ આપી દીધા, સેપરેટ અલગ અલગ સેપરેટ છેદ અલગ અલગ છેદ આપ્યા બેને, આને પદને આ પદને બેને આપી દીધા. અહીંયા આપણે ઉડાડીએ તો આઠ બે સોળ અહીંયા જવાબ લખીએ આપણે જેથી કરીને દેખાય. અહીંયા છેદ ઉડાડો તો ત્રણ દુ છ અને આઠ બે સોળ એટલે થ્રી રૂટ ટુ ના છેદમાં આઠ ઓછા, અહીંયા છેદ ઉડાડીએ તો બે અને આઠ બે સોળ ઉડી જાય એટલે રૂટ સિક્સ ના છેદમાં આઠ. આ આપણને મળ્યો દાખલાનો છેલ્લો જવાબ. તો આ દાખલો થોડોક અલગ પ્રકારનો છે, ઓમાં તો સીધી કિંમત મૂકીને સાદરૂપ દીધો જવાબ આવી ગયા, આમાં કિંમત મૂકો છેદનો છેદ અંશમાં જવા દો પછી આ રીતનું સાદરૂપ આપો ને થોડીક કરણી કરવાની છે, છેદની કરણી કરો એટલે આપ મુજબ જવાબ આવશે. અને મિત્રો બીજું કે અહીંયા બુકની અંદર છે ને અલગ અલગ છેદ નથી આપ્યા, આ દાખલાનો જવાબની અંદર છે અલગ અલગ છેદ નથી આપ્યા. માની લો કે અલગ અલગ છેદ ન આપ્યો હોય તો તમારે એને છેદ ભેગા કરી નાખવાના, આ રીતનો છેદ નીચે લખી નાખવાના, થ્રી રૂટ ત્રણ રૂટ ટુ ઓછા સિક્સ રૂટ, બરાબર છે. આ રીતનો તમે બીજો પણ જવાબ લખી નાખો છેદ ભેગા કરેલા. અલગ અલગ છેદ આપ્યા હોય તો આ જવાબ અને બુકનો જે જવાબ છે એમાં અલગ અલગ છેદ નથી આપ્યો તો છેદમાં નીચે લખના લસા લઈ લો એટલે કાંઈ કોઈ ગુણવાન છે નહીં, એટલે આ જવાબ પણ સાચો છે અને આ જવાબ પણ સાચો છે.